हेलो फ્રેન્ડ્સ, હવે આજના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર 8 ડી અને એફ વિભાગના તત્વો માટેના એમસીક્યુ એટલે કે ઓએમઆર ની વાત કરીશું। એમાં જ કેટલાક એવા ઓએમઆર છે કે જે તમારે ડાયરેક્ટ યાદ રાખવાના છે। એવું છે ક્રોમિયમ ની ઇલેક્ટ્રોન રચના, તો ભાઈ ક્રોમિયમ के जे विशिष्ट प्रकार की इलेक्ट्रॉन रचना धरावे छे, क्रोमियम के जेनो परमाणु क्रमांक छे 24, Ar 18, 4s1 अने 3d5 आ प्रकार की इलेक्ट्रॉन रचना धरावे छे। एज प्रमाणे Cu नी इलेक्ट्रॉन रचना जेनो परमाणु क्रमांक 29 छे, Cr Ar 18, 3d10, 4s1। तो आ प्रकारनी विशिष्ट इलेक्ट्रॉन रचना आपने आ बन्ने तत्वोनी जोवा मळे छे। बीजी Zn, Cd અને ત્રીજું જો તત્વ છે Hg, જેને સંક્રાંતિ અથવા ડી વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવતા નથી। તો ભાઈ આનું કારણ શું છે, કેમ ઓળખવામાં નથી આવતા? તો આ બધા જ તત્વોની બાહ્યતમ डी कक्षक संपूर्ण भरायेली होय छे। तो आपणे आ कारण पण याद राखीशु। त्यारबाद एवा केटलाक तत्वोना ऑक्सीडेशन नंबर छे, स्केंडियम +3, Ti +4, Cu +1, Zn +2, કે આવા તત્વો કે જેમાં આ બંને તત્વોમાં ડી કક્ષક ખાલી, જ્યારે અહીંયા ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી, ડી કક્ષક ખાલી હોવાના લીધે પ્રતિચુંબકીય સાથે સાથે રંગવિહીન સંયોજનો બનાવે છે। અહીંયા સંપૂર્ણ ભરાયેલી હોવાના લીધે પ્રતિચુંબકીય અને રંગવિહીન આપણને જોવા મળે છે। તો અહીંયા આ બધા તત્વોની વિશિષ્ટ લાક્ષણિકતાઓ છે કે જે બદલાતી નથી હોતી અને ચોક્કસ રહે છે। તો અહીંયા આપણે આવા ઓએમઆર પણ યાદ રાખીશું, ડાયરેક્ટ ઓએમઆર કહેવાશે। અને હવે અહીંયા આપણનો પ્રશ્ન છે, આપેલ પૈકી કયો આયન પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે? તો આપણને અહીંયા ચાર ઓપ્શન આપે છે। એક છે Ti +4, બીજો છે Cr 4+, C છે Co +3 અને D છે Mn +4। હવે તો આની અંદર
पहलू काम तमारे ये करवानू के आ चार आयन माथी कोई आवेलो छे स्केंडियम प्लस थ्री टीआई प्लस फोर सीयू प्लस वन अने जेडएन प्लस टू। तो जो आमाथी कोई आवेलो होय तो ये प्रतिचुंबकीय गुणधर्म धरावता हसे। तो आमा तमने जोवा मळे छे टीआई प्लस फोर आवेलो छे माटे ए प्रतिचुंबकीय गुणधर्म धरावे छे अने प्रतिचुंबकीय गुणधर्म माटे कक्षक को तो खाली होवी जोईए अथवा तो संपूर्ण भरायेली होवी जोईए ए शक्य रीते प्रतिचुंबकीय गुणधर्म धरावे छे। हवे आपणने बीजो एक प्रश्न छे नीचे केटलाक आयनो आपे छे अने एमां पूछ्यु छे के कयो आयन सौथी वधु अयुग्मित इलेक्ट्रॉन धरावे छे। तो भाई अयुग्मित इलेक्ट्रॉन माटे पहला तो आपणी पासे जे तत्व छे Fe जेनो परमाणु क्रमांक छे 26 तो आपणे इलेक्ट्रॉन रचना शुं लखी शकीए Ar 18 4s 2 3d 6 तो आ प्रमाणे इलेक्ट्रॉन रचना थाय। हवे Fe के जेनो वीजभार प्लस 2 छे तो प्लस 2 करवाथी बे इलेक्ट्रॉन दूर थाय शामाथी s माथी तो आपणी पासे वधशे Ar 18 3d 6 અને 3d 6 હોય તો એની અંદર આપણે ઇલેક્ટ્રોન ભરીએ d ની ટોટલ પેટા કક્ષકો 5 છે ઇલેક્ટ્રોન આની અંદર 1 2 3 4 5 અને અહીંયા 6 તો આમાં 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા છે એ પ્રમાણે હવે Fe 3 प्लस माटे कंडीशन सेम रहेवानी Ar 18 3d 5 आवशे अन 3d 5 होय तो एनी अंदर 5 5 इलेक्ट्रॉन या अयुग्मित प्रकारना आपणने जोवा मळशे। तो अहींया आपणने 5 अयुग्मित इलेक्ट्रॉन जोवा मळे छे। हवे त्यारबाद तीजुं छे Ni प्लस 2 जेनो परमाणु क्रमांक छे 28 Ar 18 S માંથી प्लस 2 છે એટલે બે ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા D ની અંદર કેટલા આવશે તો 8 આવશે। હવે 8 ઇલેક્ટ્રોન હોય અને જ્યારે આપણે આની અંદર ઇલેક્ટ્રોન ભરીશું ત્યારે 1 2 3 4 5 6 7 8 तो बे अयुग्मित इलेक्ट्रॉन आपणने जोवा मळे छे। त्यार बाद Mn प्लस 4 तो जेनो परमाणु क्रमांक 25 छे अने वीजभार प्लस 4 होवाथी टोटल 4 इलेक्ट्रॉन दूर थई गया। 4 इलेक्ट्रॉन दूर थया एनो मतलब 2 s माथी अने 2 d माथी तो टोटल 25 इलेक्ट्रॉन हता एमाथी 4 दूर थई गया वध्या केटला तो 21 21 माथी Ar मा 18 समाया तो d नी अंदर तो d नी अंदर टोटल 3 इलेक्ट्रॉन आवशे अने 3 3 इलेक्ट्रॉन आपणने अयुग्मित प्रकारना जोवा मळशे। तो सौथी वधु अयुग्मित इलेक्ट्रॉन कोनी अंदर छे Fe 3 प्लस मा। હવે અહીંયા આ જે પ્રશ્ન છે એ ડાયરેક્ટ થિયરીકલ પ્રશ્ન છે એવી કેવી અસર છે કે જેના કારણે ઇલેક્ટ્રોન 3D માં નહીં પરંતુ સૌપ્રથમ પહેલા 4s માં સમાય છે અને ત્યારબાદ 3D માં સમાય છે તો આના માટેનું રીઝન છે એક ચોક્કસ પ્રકારની અસર છે જેને આપણે સ્ક્રીનિંગ અસર તરીકે ઓળખીએ છીએ અથવા તેને ગુજરાતીમાં શિલ્ડિંગ અસર તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ। તો આ બે અસરના લીધે એ ઇલેક્ટ્રોન એ પહેલા 4s માં સમાયા બાદ ત્યારબાદ 3d માં સમાય છે। હવે અહીંયા કોઈ તત્વને રંગવિહીન છે એ જોવા માટે એની અંદર કોતો બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવા જોઈએ અથવા તો d કક્ષક ખાલી હોય તો એવા બધા જ
તત્વના આયનો રંગવિહીન સંયોજનો બનાવે છે. તો સૌ પ્રથમ તો પેલા ચાર આયનોમાંથી કોઈ આયન આવેલું છે એ જોઈ લેવું. તો અહીંયા સીયુ પ્લસ વન આવેલું છે એનો મતલબ એ રંગવિહીન આપણને જોવા મળશે. તો આમાં અહીંયા ચોક્કસ પ્રશ્ન છે અથવા તો પરફેક્શન આવે છે, આમાં કોઈ ચેન્જિંગ હોતું નથી. હવે અહીંયા ભાઈ સમાન ચુંબકીય ચાકમાત્રા ધરાવે છે. હવે ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય એ અયુગ્મિત ઇલેક્ટ્રોન પર રહેલું છે. તો હવે શરૂઆતમાં તો પહેલા એનઆઈ પ્લસ થ્રી પાસે કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા છે એ આપણે શોધવા પડે. તો એનઆઈ પ્લસ થ્રી જેનો પરમાણુ ક્રમાંક છે 28 અને 28 હોવાથી 3 ઇલેક્ટ્રોન દૂર થાય એટલે વધ્યા 25 અને 25 વધ્યા એ આપણે હવે એઆરમાં 18 તો 25 માંથી 18 ગયા એટલે 7 વધ્યા અને 7 શામાં આવશે તો ડી કક્ષકમાં જ આવશે. એસ કક્ષક તો લેવાની નથી કારણ કે આપણે 3 ઇલેક્ટ્રોન પહેલેથી દૂર કરી દઈએ છીએ. હવે આની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો 7 છે ટોટલ, 1, 2, 3, 4, 5, 6 અને 7. તો 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો આપણે નીચે જે તત્વો આપ્યા છે બાકીના એમાં કયા તત્વની અંદર 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા હશે એ શોધવા પડશે. તો સૌ પ્રથમ એમએન પ્લસ 3 પરમાણુ ક્રમાંક 25, એઆર 18, હવે ટોટલ એના 25 ઇલેક્ટ્રોન છે એમાંથી 18 ઇલેક્ટ્રોન સોરી પ્લસ 3 વીજભાર છે એનો મતલબ ટોટલ 22 ઇલેક્ટ્રોન વધશે અને 22 ઇલેક્ટ્રોન હોય તેમાંથી 18 આની અંદર આવ્યા તો ડી ની અંદર 4 ઇલેક્ટ્રોન આવશે અને 4 ઇલેક્ટ્રોન આવે તો 4 ઇલેક્ટ્રોન આપણને એના કેવા જોવા મળશે? અયુગ્મિત જોવા મળશે. ત્યારબાદ સીયુ પ્લસ 2 જેનો પરમાણુ ક્રમાંક છે 29, 2 ઇલેક્ટ્રોન દૂર કરે એટલે વધ્યા 27, જેમાં એઆર 18 એટલે વધશે 9, તો ડી ની અંદર ટોટલ 9 ઇલેક્ટ્રોન. અને 9 ઇલેક્ટ્રોન આવેલા હોય તો એમાં આપણને માત્ર ને માત્ર એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળશે. હવે છેલ્લે છે એફ થ્રી પ્લસ જેનો પરમાણુ ક્રમાંક 26 છે, એઆર 18, 26 માંથી 3 ગયા એટલે વધે 23 અને 23 હોય તો અહીંયા આપણે ઇલેક્ટ્રોન લખવા જઈએ તો 23 તો 3d5 આવશે અને ટોટલ એની અંદર 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન આવશે. હવે આપણી પાસે સીઆર પ્લસ 3 જેનો પરમાણુ ક્રમાંક 24 છે, 24 પ્લસ 3 એનો મતલબ કે 21 ઇલેક્ટ્રોન વધ્યા, 21 માં એઆર 18, 3d3 તો ડી ની અંદર હવે આપણને અહીંયા 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળશે. તો એનઆઈ પ્લસ 3 અને સીઆર પ્લસ 3 બંને સમાન ચુંબકીય ચાક માત્રા ધરાવતા હોવા જોઈએ. અહીંયા ડીડી સંક્રાંતિનો મતલબ છે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન હોય અને એને બીજી ડી કક્ષકમાં તમે લઈ જઈ શકો તો જેને આપણે ડીડી સંક્રાંતિ કહીએ છીએ. હવે ડીડી સંક્રાંતિ માટે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન હોવા જોઈએ. તો અહીંયા સીઆર, તો સીઆર નો પરમાણુ ક્રમાંક છે 24 પ્લસ 3 એટલે 21, 21 એનો મતલબ ડી ની અંદર 3 ઇલેક્ટ્રોન આવેલા છે. હવે ત્યારબાદ એમએન પ્લસ 2 જેનો પરમાણુ ક્રમાંક છે 25, 25 માંથી 2 ગયા એટલે ડી ની અંદર ટોટલ 5 ઇલેક્ટ્રોન આવશે. ચલો ત્યારબાદ ટીઆઈ પ્લસ 4 જેનો પરમાણુ ક્રમાંક છે 22, 22 માંથી 4 ગયા એટલે વધ્યા 18 અને 18 ઇલેક્ટ્રોન એઆર ની અંદર સમાય
एआर में डी कक्षक आवेली नथी, एनो मतलब अहियां 3D 0 थाय ने 3D 0 थाय तो डीडी संक्रांति शक्य बनवानी नथी। छेल्ले सीयू के जनो परमाणु क्रमांक 29 छे, वीजभार छे +2, तो एआर नी अंदर 18 अने 9 इलेक्ट्रॉन वधे छे, जे डी नी अंदर 9 इलेक्ट्रॉन आवेला छे। आम टीआई +4 अने बीजू तमारे तत्व याद रखवानुं छे स्केंडियम +3 के जेनी अंदर डीडी संक्रांति शक्य जोवा मळती नथी। हवे आंतरालीय संयोजन नी अंदर पोलाण में क्या तत्व आवेला छे, तो तमने आंतरालीय संयोजन नु जो थीअरी आवडती हो तो आवडी जाय, एनी अंदर बोरोन, नाइट्रोजन, कार्बन आवा जे नाना कदना परमाणु छे एनी अंदर समायेला होय छे, अने चौथुं तत्व छे हाइड्रोजन। आमाथी कोई तत्व ए पोलाणनी अंदर समायेलुं होय छे अने आवा संयोजनने आपणे आंतरालीय संयोजन कहे। हवे एनी नीचे जेवो एक प्रश्न छे, नीचेना माथी क्यू संयोजन आंतरालीय संयोजन नथी, तो अहीं आपने अलग अलग उदाहरण आपे छे, Fe3C बी Cr3C2 सी FeN डी Fe2O3। तो आंतरालीय संयोजन में कार्बन होय छे, अहीं पण कार्बन छे, नाइट्रोजन छे अने अहीं ऑक्सीजन छे, तो ऑक्सीजन ए आंतरालीय संयोजनो बनावतुं नथी, माटे आपणो ऑप्शन शुं आवशे Fe2O3 के जे आ प्रकारना संयोजनो बनावतो नथी। हवे अहीं आपणने आयन माटे पूछ्युं छे के कोनी स्थिरता वधु अथवा तो स्थिरता माटेनो कयो क्रम साचो छे, तो अहीं आपणे जोई लईए छीए के कयो क्रम आपणो साचो छे एना विशेनी वात करीए आपणे। अहीं प्रश्न थोड़ो अलग छे, साचो नहीं परंतु खोटो क्रम कयो छे आपणे नक्की कर्यो छे। हवे आ कई रीते नक्की करी शकाय ए जोईए आपणे। Mn के जेनो परमाणु क्रमांक छे 25, हवे एनी ऑक्सीडेशन अवस्था +2 आपणे लखीए तो एनी सादी इलेक्ट्रॉन रचनानी आपणे वात करीए, पछी +2 माटे जईए छीए तो Ar 18 4s2 3d5। હવે જ્યારે આમાંથી તમે Mn+2 બનાવશો એનો મતલબ કે તમારે બે ઇલેક્ટ્રોન દૂર કરવાના છે, અને બે ઇલેક્ટ્રોન શામાંથી દૂર થશે, તો 4s માંથી બે ઇલેક્ટ્રોન દૂર થાય છે એટલે +2 અવસ્થા મળશે, પરંતુ જ્યારે તમે Mn+3 અવસ્થા મેળવવા જાઓ ત્યારે તમારે બે ઇલેક્ટ્રોન એસ માંથી અને એક ઇલેક્ટ્રોન ડી માંથી દૂર કરવો પડે, પરંતુ ડી કક્ષક ની અંદર આવેલા જે ઇલેક્ટ્રોન છે એ બધા જ કેવા આવેલા છે ભાઈ, અયુગ્મિત, અને અયુગ્મિત હોય તેની સ્થિરતા વધુ હોય, અને સ્થિરતા વધુ તો જ્યારે આમાંથી આપણે ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવા જઈએ ત્યારે ઉર્જા આપણે વધારે આપવી પડે, એનો મતલબ Mn2+ કરતા Mn3+ વધુ સ્થાયી આપણને જોવા મળશે। હવે એ જ પ્રમાણે આપણે એ ઓપ્શનની વાત કરી, બી ઓપ્શનની Fe કે જેનો પરમાણુ ક્રમાંક છે 26, ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ Ar 18 3D અને 4s, તો 4s2 3d6। હવે +2 અને +3 માટેની આપણે વિચારીએ છીએ, તો +2 એનો મતલબ બંને ઇલેક્ટ્રોન s માંથી દૂર થશે, અને +3 માટે આપણે ઇલેક્ટ્રોન d માંથી દૂર કરવો પડે છે, અને d માંથી જ્યારે ઇલેક્ટ્રોન દૂર કરવાનો આવે ત્યારે એની ઉર્જાનું મૂલ્ય વધુ હોય છે, માટે
એની સ્થિરતા આપણને વધુ જોવા મળશે. એ પ્રમાણે સી ઓપ્શનમાં Ti+2, Ti+3 અને Ti+4. તો અહીંયા જે અવસ્થાની વાત છે એ તમે જોઈ શકશો કે Ti નો પરમાણુ ક્રમાંક 22 છે, Ar 18 અને 4s2 3d2 આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના જોવા મળશે. પરંતુ Ti પરમાણુ ક્રમાંક 22 હોવાથી એનું કદ નાનું થાય અને કદ નાનું થવાથી ઇલેક્ટ્રોન જે દૂર કરવાના છે એ દૂર કરવા માટે આપણે ઉર્જા વધારે આપવી પડે. એનો મતલબ શું થાય કે Ti+2 કરતા Ti+3 અને Ti+3 કરતા Ti+4 કેવું જોવા મળશે, આપણને સ્થાયી અવસ્થામાં જોવા મળશે. સોરી, Ti+2 સ્થાયી જોવા મળશે. કેમ? કારણ કે કદ નાનું થવાથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઉર્જા આપણે વધુ આપવી પડે અને ઉર્જા વધવાથી એ કેવું બનતું જશે, અસ્થાયી બનતું જાય. તો સૌથી વધુ સ્થિરતા કોને જોવા મળશે? Ti+2 ની. હવે છેલ્લે ડી ઓપ્શન કે જેમાં Cu+1 કરતા Cu+2 ની સ્થિરતા વધુ છે. તો રીઝન કયું? તો Cu નો પરમાણુ ક્રમાંક છે 29, ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ તો Ar 18, 4s1 3d10. હવે Cu+1 બનાવવો હોય તો એનો ઇલેક્ટ્રોન આપણે S માંથી દૂર કરીએ છીએ, એટલે S ની અંદર એક ઇલેક્ટ્રોન હોવાથી એક ઇલેક્ટ્રોન દૂર થઈ જશે. પણ જયારે +2 બનાવવા જઈશું ત્યારે 3d માંથી ઇલેક્ટ્રોન દૂર કરે. 3d કક્ષક સંપૂર્ણ ભરાયેલી હોય તેની સ્થિરતા આપણને વધુ જોવા મળે છે. તો આમ આપણો ઓપ્શન જવાબ શું આવશે? પહેલો જવાબ એ આપણો સાચો જવાબ આવશે. હવે અહીંયા આપણો ઓપ્શન જે છે એમાં તમને કહે છે કે આંતરાલીય સંયોજનના આંતરાલીય પોલોણમાં ખાલી જગ્યા ગોઠવાયેલા હોય છે. તો પહેલા તો આંતરાલીય સંયોજનમાં ગોઠવાયેલા પરમાણુઓ કયા? તો હાઇડ્રોજન, બોરોન, નાઇટ્રોજન, કાર્બન વગેરે. હવે અહીંયા પહેલો જવાબ છે વાયુ પરમાણુ. તો ભાઈ હાઇડ્રોજન વાયુ સ્વરૂપે, નાઇટ્રોજન વાયુ સ્વરૂપે, પણ બોરોન ઘન સ્વરૂપે તેમજ કાર્બન પણ ઘન સ્વરૂપે, એટલે એ પહેલો ઓપ્શન આવશે નહીં. બીજો ઓપ્શન પ્રવાહી અણુઓ. તો આપણી પાસે એક પણ ઘટક અહીંયા પ્રવાહી સ્વરૂપે છે નહીં. ત્રીજું છે અધાતુ પરમાણુ. તો ભાઈ મોટાભાગની ધાતુઓ ઘન સ્વરૂપે છે, એક જ અપવાદ છે, એ છે પારો. એના સિવાયના બધા જ તત્વો ધાતુ તત્વો ઘન સ્વરૂપે છે. અહીંયા અધાતુ તત્વો, તો હાઇડ્રોજન વાયુ સ્વરૂપે, બોરોન પોતે અધાતુ તત્વ છે, નાઇટ્રોજન વાયુ સ્વરૂપે અને કાર્બન એ ઘન સ્વરૂપે પણ અધાતુ તત્વ છે. એનો મતલબ કે પોલાણની અંદર કયા પરમાણુઓ ગોઠવાયેલા હોય છે? તો અધાતુ પરમાણુઓ ગોઠવાયેલા હોય છે. હવે અહીંયા પ્રશ્ન તમને એવું કહ્યું છે કે આપેલ પૈકી કયો આયન ડી કક્ષકમાં વધુમાં વધુ ઇલેક્ટ્રોન, યુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે? તો અહીંયા આપણી પાસે છે Cu+2, Cu નો પરમાણુ ક્રમાંક છે 29, વીજભાર છે +2, એનો મતલબ બે ઇલેક્ટ્રોન ઓછા થયા, અને Ar 18 29 માંથી બે ગયા, એનો મતલબ 27 27 માંથી 18 આર્ગોન ની અંદર. તો ડી ની અંદર ટોટલ 9 ઇલેક્ટ્રોન આવશે, અને 9 ઇલેક્ટ્રોન હોય તો એની અંદર જે કક્ષકો આવેલી છે એની અંદર ઇલેક્ટ્રોન જો આપણે ભરવા જઈએ તો આ પ્રમાણે ભરાશે, એટલે કે 4 જોડ યુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા છે. એ પ્રમાણે Fe2+ માટે તો પરમાણુ ક્રમાંક છે એનો 26, +2 વીજભાર એનો મતલબ 24 રહેશે. તો Ar 18 3d 6, ડીમાં 6 ઇલેક્ટ્રોન હોય તો એમાં 1 2 3 4 5 અને 6 આ રીતે આપણે ભરી જાય. તો એક જોડ યુગ્મિત ઇલેક્ટ્રોન આપણને જોવા મળશે. એ પ્રમાણે
सीओ प्लस टू तो सीओ नो परमाणु क्रमांक छे 27। हवे एआर 18 27 माथी बे जता रहा एटले 25 18 आनी अंदर आया तो 3D नी अंदर 7 इलेक्ट्रॉन आवशे। अब 3D नी अंदर 7 इलेक्ट्रॉन होय अने जो आपणे एने भरवा जईए तो 1 2 3 4 5 અહીંયા 7 ઇલેક્ટ્રોન આપણે ભરવાના છે તો કઈ રીતે ભરશું 1 2 3 4 5 6 અને 7 તો 2 જોડ યુગ્મિત આવશે છેલ્લે Mn2 પ્લસ જેનો પરમાણુ ક્રમાંક છે 25 2 ઇલેક્ટ્રોન જતા રહ્યા એટલે D ની અંદર Ar 18 અને D ની અંદર 5 ઇલેક્ટ્રોન આવશે અને 5 ઇલેક્ટ્રોન આવતા હોવાથી એની અંદર 5 5 ઇલેક્ટ્રોન આપણને યુગ્મિત અવસ્થામાં અયુગ્મિત અવસ્થામાં જોવા મળે છે તો સૌથી વધુ યુગ્મિત ઇલેક્ટ્રોન કોની અંદર તો Cu પ્લસ 2 ની અંદર આપણને જોવા મળે છે। હવે અહીંયા જે પ્રશ્ન આપણને કર્યો છે એમાં એક તત્વની ઇલેક્ટ્રોન રચના આપી છે અને પૂછ્યું છે કે આ ભાઈ તત્વ કયા સમૂહનું હોઈ શકે। હવે આપણે ભાઈ કોઈ ગણતરી નથી કરવાનું પણ ધ્યાન રાખવાની બાબત અહીંયા એટલી જ છે કે અહીંયા જે બાહ્યતમ કક્ષા જે છે એમાં આપણે જોઈએ છીએ કે 6s સંપૂર્ણ ભરાયેલી છે અને અહીંયા છે 5d કે જેની અંદર 3 ઇલેક્ટ્રોન આવે છે એનો મતલબ કે ડી કક્ષક અર્ધ ભરાયેલી છે અને ડી કક્ષક જ્યારે અર્ધ ભરાયેલી હોય તો એ તત્વ હંમેશા ડી વિભાગના તત્વ તરીકે આપણે ઓળખીએ છીએ। પરંતુ બીજી વસ્તુ ધ્યાન રાખજો કે કેટલીક વખત એક્સી ડી કક્ષક 4f ધારો કે તમને 4 ઇલેક્ટ્રોન આપે છે ડી ની અંદર 1 અથવા તો 2 ઇલેક્ટ્રોન આપે છે અને 6s2 આપે છે તો આનો મતલબ ડી ની અંદર 1 અથવા તો 2 જ ઇલેક્ટ્રોન છે પણ એફ કક્ષક કેવી ભરાયેલી છે અર્ધ ભરાયેલી છે એનો મતલબ આ તત્વ કયા સમૂહનું જોવા મળશે આપણને એફ વિભાગનું જોવા મળશે। તો આટલી વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને અહીંયા બીજી વસ્તુ કે જુદા જુદા તત્વોના રંગો પણ આપણે તમને આપેલા છે અને એ રંગોના આધારે પણ તમારે કેટલાક ઓએમઆર પૂછાઈ શકે એટલે એ ઓએમઆર પણ તમારે આ ચેપ્ટરના તૈયાર કરવાના રહેશે। હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સવર્ગ સંયોજનો વિશેની વાત કરીશું અને એની અંદર જો ઓએમઆર વધારે લેવામાં આવશે તો તમને વધારે ક્લિયરિટી જોવા મળશે। તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સવર્ગ સંયોજનનું લેક્ચર જોઈશું।